મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં છો ને? હા, ચાલો હવે આજે આપણે શીખીશું વસ્તુની ખરીદી. આપણે આગળના વિડીયોમાં બે તારીખો વચ્ચે કેટલું અંતર રહેલું છે, કેટલા દિવસો રહેલા છે તેના વિશે શીખ્યા. હવે આજે આપણે જોવાનું છે વસ્તુની ખરીદી. તો હવે મિત્રો, આપણે જ્યારે પણ બજારમાં વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે આપણને અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે પણ આપણે ખાદ્ય સામગ્રીની ખરીદી કરીએ છીએ કે પછી બીજી દવાઓની ખરીદી કરીએ છીએ ત્યારે તેની ઉપર લખેલા MFG ડેટ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ. હવે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે શું? નિર્માણ, એટલે કે એ દવા કે એ વસ્તુ ક્યારે બનાવવામાં આવી છે તેની તારીખ લખેલી હોય છે, બરાબર? એટલે કે નિર્માણ, પેદાશ, ઉત્પાદક અને ઉત્પાદન, બરાબર? એટલે કે એની MFG ડેટ તારીખ તમારે જોઈ લેવાની. અને બીજી એની સાથે એક તારીખ લખેલી હોય છે, તે શું હોય છે? એક્સપાયરી ડેટ. શું લખ્યું હોય છે? એક્સપાયરી ડેટ. મીન્સ એક્સપાયરી ડેટ એટલે કે અંત, અવસાન, મૃત્યુ, સમાપ્તિ. એટલે કે આ તારીખે આ દવાનો અંત થઈ જાય છે, તેનો નાશ થઈ જાય છે. ધારો કે હું કોઈ પણ એક ચોકલેટ ખરીદું છું તો એની MFG ડેટ લખેલી છે 5/4/2017 અને એની એક્સપાયરી ડેટ લખેલી છે 10/4/2017, બરાબર? તો એની MFG ડેટ કઈ છે? 5/4/2017 અને એની એક્સપાયરી ડેટ કઈ છે? 10/4/2017. તો આ બંને વચ્ચે કેટલા દિવસનો સમય છે? હા, 5 દિવસનો સમય છે, બરાબર? તો 5 દિવસ પછી જ્યારે થાય, એટલે કે 6ઠો દિવસ થાય કે 7મો દિવસ થાય ત્યારે આપણે એ વસ્તુ ખાઈ શકતા નથી. કેમ? કારણ કે એ વસ્તુનો અંત થઈ ગયો છે, તેની સમાપ્તિની જે તારીખ છે તે પૂર્ણ થઈ ગઈ છે. તમે 12/4/2017ના રોજ એ ચોકલેટ ખાઈ શકો નહીં, કારણ કે એની સમાપ્તિની જે તારીખ તમને આપી છે, જે એક્સપાયરી ડેટ આપી છે, તે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે એની ઉપર લખેલી MFG ડેટ અને એક્સપાયરી ડેટ બંને ડેટને તમારે ચેક કરી લેવાની, પછી જ તે વસ્તુની ખરીદી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ છો તો દરેક વસ્તુની ઉપર આ રીતનું લખાણ લખેલું હોય છે કે તેની MFG ડેટ અને તેની એક્સપાયરી ડેટ કઈ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોપડીની અંદર પાના નંબર 48 ઉપર જોઈએ. ચાલો, શું લખ્યું છે? ચંદન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવાલાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું. તો એ પડીકા પર શું લખ્યું હતું તે જુઓ. પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. પેકિંગની તારીખ એટલે કે એની જે MFG જે ડેટ છે ત્યાંથી લઈને એ 180 દિવસ સુધી સારું રહેશે. તો હવે 180 દિવસ ક્યારે થશે તે આપણે શોધવાનું છે, બરાબર? તેને પછી પેકિંગની તારીખ તપાસી કે એની પેકિંગ એટલે કે એનું નિર્માણ ક્યારે થયું છે. તો 15/1/2017 હતી. ક્યારે થયું હતું એનું પેકિંગ? 15/1/2017ના રોજ એનું પેકિંગ કરવામાં આવ્યું હતું. અને હવે એની એક્સપાયરી ડેટ કઈ હતી? 180 દિવસ પછી. તો આપણે એ શોધવું પડે કે 15/1/2017થી 180 દિવસ ક્યારે થશે, બરાબર મિત્રો? તો હવે આપણે શોધીએ કે 180 દિવસ ક્યારે થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે એની પેકિંગની તારીખ કઈ છે? 15/1/2017. કઈ છે? 15/1/2017. અને સમાપ્તિ તારીખ એટલે કે એની એક્સપાયરી ડેટ છે 180 દિવસ પછી, બરાબર? એટલે કે 15/1/2017ના પછી 180 દિવસ પછી તેની સમાપ્તિ થઈ જશે. હવે જો તમને શું કહે છે, કયા મહિનામાં એ 15/1/2017 પછીના 180 દિવસ પૂરા થશે, એટલે કે ક્યારે 180 દિવસ પૂરા થશે, તો આપણે તેની ગણતરી કરીએ. હવે આપણે ક્યાંથી ગણતરીમાં લઈએ? 16/1/2017 થી તેની ગણતરી કરીએ.
તો 16/1/2017 થી 31/1/2017 બરાબર, એટલે કે પહેલો મહિનો, તો પહેલા મહિનાની 16 તારીખ થી લઈને પહેલા મહિનાની 31 તારીખ સુધી એ બંને વચ્ચે કેટલા દિવસ થશે? 16 દિવસ થશે. કેટલા દિવસ થશે? 16 દિવસ થશે. ત્યાર પછી બીજો મહિનો, તો બીજા મહિનાની 1 તારીખ થી આપણે અહીંયા 28 દિવસ લીધા છે બરાબર. આમ જોવા જઈએ તો ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસો હોય છે, પણ આપણે 28 લીધા છે. હવે જો અહીંયા ઘણી 1 તારીખ થી 28 તારીખ બરાબર, એટલે ટોટલ કેટલા દિવસ થશે? 28 દિવસ થશે. પછી ત્રીજો મહિનો, તો 1/3/2017 થી 31/3/2017 તો કેટલા દિવસ થયા? 31 દિવસ થશે. પછી 1/4/2017 થી 30/4/2017 એટલે કેટલા દિવસ થશે? 30 દિવસ થશે. પછી પાંચમો મહિનો, 1/5/2017 થી 31/5/2017 એટલે કે 31 દિવસ. ત્યારબાદ 1/6/2017 થી 30/6/2017 એટલે 30 દિવસ. અને 1/7/2017 થી 31/7/2017 એના 31 દિવસ બરાબર. આપણને જે આ દિવસ મળ્યા છે એ દિવસનું મેં કુલ ટોટલ કર્યો છે, એટલે કે એનો સરવાળો કર્યો છે. તો એનો ટોટલ સરવાળો કેટલો થશે? આ જેટલી પણ આપણને સંખ્યા મળી છે એનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો આ જે સરવાળો કર્યો છે તે આપણને કેટલા મળ્યા છે? 197 દિવસ. કેટલા મળ્યા છે? 197 દિવસ. પણ આપણે એક્સપાયરી ડેટ કઈ છે? 180 દિવસ. તો હવે જે આ 197 દિવસ મળ્યા છે, 197 એમાંથી હું 180 દિવસ બાદ કરીશ. શું કરીશ? 180 દિવસ બાદ કરીશ. 7 માંથી 0 જાય એટલે 7, 9 માંથી 8 જશે એટલે 1, અને 1 માંથી 1 જશે એટલે 0. તો કેટલા દિવસ મળ્યા મને? 17 દિવસ. તો આ જે જુલાઈ મહિનો છે, આપણે જે આ 7મો મહિનો લીધો છે, જુલાઈ મહિનો, કયો મહિનો લીધો છે? જુલાઈ મહિનો. તો જુલાઈ મહિનાના આપણે કેટલા દિવસ ગણતરીમાં લીધા છે? 31 દિવસ. એટલે કે છેલ્લો મહિનો જે છે, જેને આપણે ગણતરીમાં લીધો છે 31 દિવસ, માંથી હું આ જે આપણને 17 દિવસ મળ્યા છે, જે 17 દિવસ છે, એ 17 દિવસ ને શું કરીશ? બાદ કરીશ. શું કરીશ? બાદ કરીશ. એટલે હું કરીશ 31 - 17. હવે 1 માંથી 7 નહીં જાય એટલે આપણે 10 કો લઈશું. 10 ને 1 11, 11 માંથી 7 બાદ કરો તો કેટલા આવે? 4. અને 2 માંથી 1 જાય એટલે 1. તો આપણે આ જુલાઈ મહિનાની 14 તારીખ, કઈ? 14મી તારીખ. તો 15/1/2017 પછીના 180 દિવસ ક્યારે પૂરા થશે? 14/7/2017 ના રોજ 180 દિવસ પૂરા થશે. ક્યારે? 14/7/2017 ના રોજ 180 દિવસ પૂરા થશે. તો આપણને ખબર પડી ગઈ કે 180 દિવસ ક્યારે થશે? 14/7/2017 ના રોજ આપણને કેટલા? 180 દિવસ પૂરા થશે. હવે આગળ જોઈએ આપણે, આ માખણ ખરીદ્યું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરો. એટલે હવે આપણે ચંદનને મદદ કરી શકીએ છીએ કે આ માખણ તે લઈ શકે છે કે નથી લઈ શકતો. તો ચાલો આપણે જોઈએ. હવે શું કહે છે કે કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું? તો માખણનું પેકિંગની તારીખ કઈ છે? આઈડી 15/1/2017. કયા મહિનામાં તારીખ 15/1/2017 પછીના 180 દિવસ પૂરા થશે? તો ક્યારે પૂરા થશે 180 દિવસ? 14/7/2017 એટલે કે 14 જુલાઈના રોજ કેટલા? 180 દિવસ પૂરા થશે. હવે આગળ જો, ચંદન તેને 15/1/2017 ના રોજ ખાઈ શકશે? ચંદન ક્યારે? 15 મે એટલે કે 15/5/2017 ના રોજ તેને ખાઈ શકશે. તો આપણે કેટલા દિવસ થાય છે તેની ગણતરી કરવી પડે. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો કઈ તારીખ કઈ છે? 15/5 એટલે કે મે મહિના સુધી. આપણે કયા મહિના સુધી ગણતરી કરવાની છે? મે મહિના સુધી. તો જુઓ, જાન્યુઆરી મહિનાના 16 દિવસ, ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ, પછી માર્ચ મહિનાના 31 દિવસ,
એપ્રિલ મહિનાના 30 દિવસ અને આપણને મે મહિનાની કઈ તારીખ આપી છે 15 બરાબર તો આ બધી સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો તો જો 8 ને 6 14 14 ને 15 15 ને 5 20 20 શૂન્ય વધી પડી 2 2 ને 1 3 3 ને 2 કેટલા થશે 5 5 ને 3 8 8 ને 3 11 11 ને 1 12 તો કેટલા દિવસ થશે 120 દિવસ થશે તો એની એક્સપાયરી ડેટ કઈ છે 180 દિવસ તો 120 દિવસ થાય છે એટલે તેઓ એક શું કરશે તે માખણ ખાઈ શકશે તો કે હા 15/5/2017 ના રોજ તે માખણ ખાઈ શકશે ચાલો તમે જે વસ્તુ ખરીદો છો તેની ઉપર તમે ક્યારે પેકિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરો છો જો નહીં કરતા હોય મિત્રો તો હવે પછી તેને ચેક કરવાનું શરૂ કરજો આપણે કોઈ પણ વસ્તુ ખરીદીશું તો એની એમએફજી ડેટ અને એટલે કે તેની પેકિંગ તારીખ અને તેની સમાપ્તિની તારીખ આ બંને ચેક કરીને પછી જ વસ્તુની ખરીદી કરીશું હવે આગળ શું કીધું છે તમને કે તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે તો કે હા આપણે જ્યારે પણ દવા પીએ છીએ ત્યારે દવાના પટ્ટા ઉપર હોય કે પછી લિક્વિડની બોટલ હોય તો તેની ઉપર એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આગળ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય છે એક તો ખાદ્ય સામગ્રી છે અને રસાયણ ખાતરો જેની ઉપર તેની ઉત્પાદન અને સમાપ્તિ તારીખ બંને લખેલી હોય છે આ સિવાય ઘણી બધી વસ્તુઓ ઉપર પણ તેની ઉત્પાદન અને સમાપ્તિની તારીખ લખેલી હોય છે હવે જોઈએ આગળ ઉધરસની દવા ઉપર લખેલું હતું ઉત્પાદન તારીખ 7/2017 હવે મિત્રો અહીંયા જે આ 7 છે તે 7 શું દર્શાવે છે મહિનો દર્શાવે છે શું દર્શાવે છે મહિનો તો 7મો મહિનો કયો તો કે જુલાઈ જુલાઈ મહિનો અને ત્યાર પછી 2017 આ 17 શું દર્શાવે છે વર્ષ એટલે કે વર્ષ કયું 2017 હવે સમાપ્તિ તારીખ તો એની સમાપ્તિની તારીખ કઈ છે 7/2018 હવે 7 એટલે તો જુલાઈ બરાબર જુલાઈ મહિનો અને વર્ષ કયો છે વર્ષ 2018 એટલે કે 2000 મહિનો તો જુઓ જુલાઈ જુલાઈ સરખો જ છે પણ વર્ષમાં ફર પડે છે પહેલા 2017 તેનું ઉત્પાદન કર્યું હતું અને તેની સમાપ્તિની તારીખ કઈ છે 2018 એટલે આ બંને વર્ષ વચ્ચે એક વર્ષનો તફાવત રહેલો છે બરાબર હવે જો આગળ 7/2017 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે તો આપણે જોઈ ગયા કે 7/2017 એ જુલાઈ મહિનો અને 2017 નું વર્ષ દર્શાવે છે ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018 માં લઈ શકાય ના નહીં લઈ શકાય કેમ કારણ કે આ દવા તો ફક્ત જુલાઈ મહિના સુધી જ લઈ શકાય જુલાઈનું વર્ષ કયું 2018 જે આપણને અહીંયા એની સમાપ્તિની તારીખ આપેલી છે કે જુલાઈની જુલાઈ મહિનો અને 2018નું વર્ષ હા અહીંયા વર્ષ 2018 છે પણ મહિનો કયો છે સપ્ટેમ્બર તો આ તો ક્યારે દવાની સમાપ્તિ પતી જાય છે જુલાઈ પછી તો ઓગસ્ટ મહિનો આવે આખો ને પછી સપ્ટેમ્બર આવે બરાબર ને એટલે દિવસો પણ વધી જાય એટલે આ ઉધરસની જે દવા છે તે સપ્ટેમ્બર 2018 ના રોજ લઈ શકાય નહીં બરાબર એટલે આ દવાની સમાપ્તિની તારીખ પતી ગઈ હોય છે એટલે આ દવા લઈ શકતા નથી આજે બસ આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું